શ્રમજીવી લોકોને રોજગારી પૂરી પાડી તેમની આજીવિકા ઊભી કરવા આપવાનો છે, જેથી ગરીબ માણસ રાતે ભૂખ્યો ના સુવે. આમ તો આ યોજના વિશે સાંભળતા દરેક વ્યક્તિને સરકારના આ પગલા ઉપર ગર્વનો અનુભૂતિ થાય છે. પણ જ્યારે અમારી ટીમે સત્યની પડતાલ કરી તો અમારા કાન સ્તબ્ધ થઈ ગયા. આ યોજનામાં કામરેલ શ્રમિકોની યાદીના આધારે અમે તેમને મળ્યા તો શ્રમિક સાથેની વાતચીતે અમને નિશબ્દ કરી દીધા. શ્રમિકોના મત મુજબ આવી કોઈ જ યોજનાની અમને જાણકારી નથી અને આમાં અમારા જે જોબ કાર્ડ બન્યા છે તેની અમને ખબર જ નથી. અમારા દ્વારા યોજનામાં કાંઈ જ કામકાજ કરવામાં નથી આવ્યું તો અમારી ટીમે પ્રશ્ન કર્યો તો આપના ખાતામાં યોજનાના પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા. જવાબમાં એ લોકોએ અમને જણાવ્યું કે સાહેબના કોન્ટ્રાક્ટર એમ કહેતા હતા કે તમારા ત્યાં સિનારિયો બનાવ્યું છે તેના મટીરીયલના આ પૈસા આવ્યા છે, તો તમારું એટીએમ આપો તો અમે પૈસા લઈ લઈએ. ટૂંકમાં એક વ્યક્તિ પાસેથી અંદાજે 3-3 વખત કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ખાતામાં આવેલા પૈસા ઉપાડી લઈ બારોબાર ચમન કરવામાં આવેલું નજરે પડ્યું. અમારી ટીમે સુંડિયામાં આવા અનેક લોકોને મળ્યા પણ બધાને એક જ જવાબ આપ્યો કે અમે આવી કોઈ જ યોજના વિશે જાણતા નથી અને અમારા ખાતામાં આવેલા પૈસા સરપંચ, તલાટી અને કોન્ટ્રાક્ટર અમારું એટીએમ લઈ જઈ પૈસા ઉપાડી લેતા હતા. જ્યારે અંબા જાતે સરપંચને પૂછવામાં આવ્યું તો સરપંચે ઉપરના અધિકારીઓ અને અમુક પોલિટિકલ મોટા માથાના દબાણના લીધે આવો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યોનો સ્વીકાર કર્યો. સાથોસાથ આવા ખોટા ખાતા ખોલી લોકોના એટીએમ કોન્ટ્રાક્ટર પોતાની પાસે રાખતો અને ખોટા પૈસા પાસ કરી તેમના ખાતામાંથી પૈસા ઉપાડતો સરપંચ દ્વારા સ્વીકારવામાં આવ્યું. સમાજને શરમસાર કરતા આવા ગામધણીઓ, ગામના આગેવાનો અને ચૂંટણીના સમયમાં ઘરે ઘરે ફરી એમનું રક્ષણ કરવાનું વચન આપતા નેતાઓ જ ભક્ષક નીકળશે તેની કલ્પના પણ કરવી અશક્ય છે. કાયદાને એસી કે તેસી કરતા આવા પદાધિકારીઓને કાયદા અને કાનૂની જરાક પણ બીક નહીં હોય. પોતાની એસી ચેમ્બરમાં બેસેલા સરકારી બાબુઓ ખરેખર આ વાતથી અજાણ હશે કે પછી કોન્ટ્રાક્ટરો, તલાટી, સરપંચ અને નેતાઓની જેમ એ પણ આવા ભ્રષ્ટાચારમાં સંકળાયેલા હશે. તે એક મોટો પ્રશ્ન છે. ગ્રામીણ ક્ષેત્રમાં પ્રગતિ અને રોજગારી પૂરી પાડવા સરકાર દ્વારા ઘણી બધી યોજના અને ઘણી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેનો ખરેખર યોગ્યપણે એ છે કે આ જ રીતે ભ્રષ્ટાચાર લોકોના હાથથી ચડી જાય છે. તેનો જવાબ તો હવે કાયદાની કાર્યવાહી જ આપશે. ફરી મળીશું નવા સમાચારો સાથે. આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. તો તમે જે મનરેગાનું કાર્ડ બનાવ્યું તમારું જોબ કાર્ડ, એ કેવી રીતે બન્યું? ખાતામાં એ કોણ લેવા કોણ આવ્યા હતા? તાગરી આપણા ઘરે વીરા ગયા હતા. વીરા દીકરીને બરાબર. એ તમારા શું શું કાગળ લઈ ગયા? એ તો ખાલી આપણી પ્રોપર્ટીની જારોકો બધી લઈ ગયા હતા. લઈ ગયા હતા અને શેના માટે લઈ ગયા એવું કંઈ કીધું તમને? આ એટલે આપણા નાળિયા માટે કહેતા હતા આપણે. કોણ ઉપાડી? કોણ લઈ ગયું? પૈસા રાજુભાઈ લઈ ગયું. રાજુભાઈ કોન્ટ્રાક્ટર લઈ ગયા. તમે પૂછ્યું નહીં કે આ પૈસા તમારા આવ્યા તો એ લોકો કેમ લઈ ગયા? પૂછી બરાબર. એવું કંઈ કીધું નહીં તમને? આ પૈસા આયા મનરેગાના આવ્યા તમને ખબર છે ને? મને તો ખબર છે. આ હપ્તા આવ્યા એટલા ઉપાડી પડ્યા. મેં તો બધા નેડી પુરાવી. મારા અમારા ફોર્મના પૈસા નહીં આવતા. હા, એટલે નેરિયાના પૈસા જે બી સામાન આવ્યો એ તો ગવર્મેન્ટ એમના આપે. આ પૈસા તમારી મજૂરીના હતા, રોજગારીના. એ મજૂરી પેટે તમને રૂપિયો આપ્યો નથી? ના, મને નથી. બારોબાર પૈસા કોન્ટ્રાક્ટરનો માણસ આવી ઉપાડીને લઈ ગયા. બરાબર. તો તમે આ વિશે કોઈ આગળ અરજી બરજી કંઈ કરી? કશી નહીં કરી. ખ્યાલ જ નહોતો? ખબર જ નહીં. ખબર જ નથી. બરાબર. તમારા એસબીઆઈની પાસબુક મારી જોડે છે અને આ ખાતામાં તમારા પૈસા આવેલા મનરેગાના. આ ખાતાની અંદર તમારા પૈસા આવેલા છે 19/7/2019 રોજ 2880 રૂપિયા આવેલા છે. બરાબર. એક મિનિટ. જયંતિજી જુરાજી ઠાકોર, જુજારી ઠાકોર. બરાબર. પછી બીજા પૈસા આવેલા છે 13/8/2019 આવેલા છે.
2880 રૂપિયા બરાબર, અને 26/12/2019 ના રોજ 1330 રૂપિયા લાગે બરાબર. પછી ના પછી હા ટોટલ 3 એન્ટ્રીઓ તમારા ખાતામાં આવેલી અને આ પૈસા કોન્ટ્રાક્ટરનો માણસ આવીને લઈ ગયો. અંદાજે આવું અહીંયા કેટલા લોકો જોડે બન્યું હશે? અંદાજે 9 જેવા છે સાહેબ. તમારા મહેલાની અંદર જ 9 જણા? હા 9. બરાબર, 9માંથી કોઈના પૈસા આવેલા નથી? ના ના. વાત કરી એવું છે બધું સાચું ગણો ખોટું ગણો એ તો આજે નોમ કરા કોઈ પૈસા પૈસા મળે તો ખરા. પૈસા તો કરતા હું કાલતા હોય 5600 કાપવાની. બાકી આ લોકો કોઈ સાચા તો જ નહીં મને દેખાવા. બધું પેક જ છે ખોટે ખોટું. તો અમુક ઘંટે તમારા ઘરે આવો સરપંચ તમે જ જાતે તમારી મસ્ટરમાં સહી તમારી રહે. તમે તલાટી બે જણ જોડો તમારી તલાટી કોઈ ખોટો ઘંટા આવો. પણ અમારે તો અમારે કરવું જ નતું. પણ કેશામાં ફા અમુક અમુક મોટા મોટા માથા વાળા છે. તમે બેઠો આશાબેન કેમ બેઠો કરો કોઈ આશાબેન આશાબેન સારા તો કોઈ પણ તકલીફ પડે ત્યાં બેઠો છે ફોન કરજો ગમે ત્યારે આવી ગયો. મને જ કમિશન નહીં મળતું. રાજુબેન પૂછો કે તમે કેટલા આવ્યા કોન્ટ્રાક્ટર ઉપાડી સહી કરાવી દો માસ્ટર માં બરાબર કોન્ટ્રાક્ટર ચોપડી બોપડી બધું લઈ લીધું. પેલો તો ઉપાડી જ ના કર બધું આવીને પાસે હોય એટલે કોન્ટ્રાક્ટર જોડે મળતો જ ના હોય. બાપુ એક જણા 220 રૂપિયા દિવસ ના આવો 300 ગુણ્યા